गुड मॉर्निंग फ्रेंड्स, आज आप काव्य 14 सैनिक सैनिक रमीए काव्य गाईशू अने एनी साथे साथे एनी समझूती पण मेळवीशू। सैनिक एटले के आपणा देशनो सिपाही तमे जाणो छो, अने आ काव्यमां बाळको सैनिक बनी रह्या छे, रमत रमी रह्या छे, જે આપણે કાવ્ય સ્વરૂપે જોઈએ। ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, માટે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ। ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ। હું પપ્પાનો કોટ લઈ આવું તું લે આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીટી। બની થનીને બેસી જઈએ અફસર સાપને નમીએ, ચાલ બચુડા લઈ લે સીટી સૈનિક સૈનિક રમીએ। કોઈની હોય જો ડાન તમેલી અમે ઉગામીશું દંડો, દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો। આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, ચાલ બચુડા લઈ લે સેટી સૈનિક સૈનિક રમીએ। ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, માટે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ। કેવું લાગ્યું કાવ્ય? હું ગાતી હતી ત્યારે તમે પણ સૈનિક બનીને ભમતા હતા એવું મને લાગતું હતું। તમે સૈનિક સૈનિક રમત ક્યારે રમી છે? આ બાળકો સૈનિકની રમત રમી રહ્યા છે। આપણે જોઈએ એ સૈનિકોની રમત છોકરાઓ જે રમી રહ્યા છે, અને એ સૈનિકની રમતમાં એઓ શું શું કરી રહ્યા છે તે આપણે કાવ્યની સમજૂતી દ્વારા જોઈએ। કાવ્ય 14 સૈનિક સૈનિક રમીએ। આ કાવ્યના કવિ છે ડૉક્ટર પ્રકાશ દવે। તો સમજૂતી જોઈએ। ચાલ બચુડા લઈ લે સોતી સૈનિક સૈનિક રમીએ। બચુડો એટલે એક બાળક, પોતાનો મિત્ર જેનું નામ છે બચુડો, તો બચુડાને એ કહે છે કે ચાલ બચુડા સોતી હાટમાં લઈ લે આપણે સૈનિક સૈનિક રમીએ, સૈનિક સૈનિક રમત રમીએ। માઠે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ। માઠે સરસ મજાની સૈનિક લોકો જે પહેરે છે ને તેવી ટોપી પહેરીને આપણે ગલીએ ગલીએ શેરીએ શેરીએ ફરીએ। હું પપ્પાનો કોટ લે આવું તું લે આવને સીટી, હું બાના ચશ્મા લે આવું કાગળિયામાં વીટી। હું પપ્પાનો કોટ લઈ આવું, તું બચુડાને કહે છે કે તું સીટી લઈ આવ, હું બાના ચશ્મા કાગળમાં વીટીને લઈ આવું છું। શા માટે કાગળમાં વીટીને લઈ આવવાનું કહે છે? જો બા જોઈ જાય તો ખીજાય, ચશ્મા લઈ લઈ એટલે છુપાવીને કાગળમાં વીટીને એ લઈ આવવા માટે કહે છે। હું બની થનીને બેસી જઈએ અફસર સાબને નમીએ, ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ। સૈનિકનો વેશ પહેરીને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ, અને અમલદાર સાહેબ આવે, અમલદાર અફસર એટલે મોટા સાહેબ એને જેને અમલદાર સાહેબ કહેવાય, તો અમલદાર સાહેબ આવે ત્યારે એમને સલામ કરીએ, જે એમનાથી મોટા અધિકારી છે એમને સલામ કરવાની હોય। એટલે સૈનિકની રમતમાં પણ જો મોટા સાહેબ એકાદ બન્યું હશે બાળક તો એને આપણે શું કરીએ? સલામ કરીએ। ચાલ બચુડા સોટી હાથમાં લઈ લે આપણે સૈનિક સૈનિક રમીએ।
કોઈ ની હોય જો દાનત મેલી અમે ઉગામી સુડંડો દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો કોઈની દાનત મેલી હોય ખરાબ ગંદી બરાબર ખરાબ હોય ગંદી હોય દાનત તો આપણે દંડો ઉગામીશું દંડો ઊંચકીશું અને એને શિક્ષા કરીશું બરાબર એને સજા કરીશું આ રીતે આપણે દેશ સેવાનું કામ કરીશું દેશની સેવા કરવાનું કામ કરીશું દાનત દાનત શબ્દ એટલે કે કોઈની ખોટી ઈચ્છા હોય દાનત એટલે ઈચ્છા મનોભાવ વૃત્તિ જો કોઈની ખરાબ દાનત હોય તો આપણે દંડો ઉગામીશું એને મારીશું અને એને શિક્ષા કરીશું આ રીતે આપણે દેશ સેવાનું કામ કરીશું અને આપણા દેશનો ધંધો ઊંચો રહેશે આ રીતે જો આપણે ખરાબ દાનતના લોકોને જો દંડો ઉગામીને શિક્ષા કરીને આપણે એને મારીશું એ પ્રમાણે આપણે દેશની સેવા કરીશું તો આપણો દેશનો ધંધો ઊંચો રહેશે આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ આપણે આઝાદીનું રક્ષણ કરીને ભારત માતાને ગમતા થઈએ જો આપણે દેશની રક્ષા કરીશું તો આપણે ભારત માતાને ગમીશું બરાબર તો ભારત માતાને ગમતા થઈએ ચાલ બચુડા સોટી હાથમાં લઈ લે આપણે સૈનિક સૈનિક રમીએ આપણે સૈનિક સૈનિકની રમત રમીએ શું કહે છે એક બાળક પોતાના મિત્ર બચુડાને કહે છે કે ચાલ બચુડા સોટી હાથમાં લઈ લે આપણે સૈનિક સૈનિક રમીએ તો બાળકો શું કરે છે કઈ રમત રમે છે સૈનિક સૈનિક રમત રમે છે બની થનીને બેસીએ એટલે શું કહે છે બની થનીને એટલે કે વ્યવસ્થિત સૈનિકો જેમ પહેરે કપડાં કે એમના માથા પર ટોપી હોય સીટી હોય હાથમાં દંડો હોય બરાબર ને બૂટ પહેર્યા હોય સરસ મજાના વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ તો આપણો ધંધો ક્યારે ઊંચો રહેશે એમ કહે છે તો એનો શું આવે જવાબ કે કોઈની દાનત મેલી હશે અને આપણે એને શિક્ષા કરીશું તો દેશભક્તિનું કામ કરીશું તો આપણે આપણો ધંધો ઊંચો રાખી શકીશું આ બાળકોને તો સૈનિક સૈનિકની રમત ગમે છે તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો એ મને તમારે જણાવવાનું છે આગળના ભાગમાં સ્વાધ્યાય સાથે ફરી મળીશું તો ત્યાં સુધી આવજો.